नमस्ते विद्यार्थी मित्रों, एक बार फरीथी विमला विद्यालयना ई क्लासीसरूमनी अंदर आप सबनों स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय गुजराती अने एकम नौ जेनु नाम छे पादर। तो विद्यार्थी मित्रों, आ एकम ए धोरण छ नु प्रथम सत्रनी अंदर छेल्लो एकम छे। विद्यार्थी मित्रों, पादर शब्द थी तमे बधाज जाणीता छो के पादर एटले के गोदरू। दरेक गामनू पादर होय एटले के गोदरू होय, अने बाळपणमां गोदरामां कई कई मस्तीओ करी हती ए बधुं आपणे आ पाठ द्वारा आपणे भणवानुं छे अने जोईशुं। विद्यार्थी मित्रों, एकमनी शरूआत करता पहेला आपणे एना लेखकनो परिचय मेळवी लईए। तो पादर एकमना लेखक छे डॉक्टर किशोर सिंह सोलंकी। एमनुं जन्मस्थळ मगरवाड़ा, जिल्लो बनासकांठा। जन्म तारीख 1/4/1949। लेखक श्री किशोर सिंह सोलंकीए गुजराती साहित्यमां कविता, नवलकथा, निबंध तेमज टूंकी वार्ता जेवा विविध साहित्य स्वरूपों खेड़िया छे। वीरवाड़ा अने अरवल्ली तेमनी नोंधपात्र नवलकथाओ छे। तेमणे हाइंका जेवु प्रयोगशील काव्य स्वरूप खेड़ियुं छे। तो चालो विद्यार्थी मित्रों, हवे आपणे आ एकम भणीए अने साथे साथे गोदरानी मजा लईए। अमे पादरमां रमीए। पादर शब्द सांभळतानी साथे ज अमने आनंद थाय छे, अमारा पग नाचवा मांडे छे। जाणे पादरनी रेत अमने बोलावती होय एवुं लागे छे। अमे पादरने गोंदरू एवा नामे ओळखीए छीए। अमारे माटे गोंदरू ए चॉकलेट जेवुं छे, एने ममळावानी मजा आवे छे। મારા ગામના ગોદરે બે વિશાળ વડ જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય। સામેના ભાગે ઊભેલી પીપર અને પીપળા અને બીજી બાજુ લીમડા। ગોદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે, મોટો હવાડો। બે બળદની જોડી કોસતી હવાડો ભરે। વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું એ અમારું પાદર। ગોદરે તો આખા ગામના ટાબરિયાઓનો મેળો જામે। કોઈનું છોકરું ઘરવાસ કે શેરીમાં ન મળે તો ગોદરે એની શોધ થાય। છોકરું ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય। છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને। મારા પીટ્યા લડગા, તારો ફૂટ ખૂટું ઓસલો, તારો અડધા દાડાથી તન આખા ગામમાં હોધું શું, એવું બોલતા બે ચાર લાફા મારી જ દે। બીજા છોકરા ઝાડના ઉઠે લપાટાઈને જોઈ રહે, અંદરોઅંદર કહે ચેવો માર્યો નહીં, તો બીજો કહે તન તારીમાં નથી મારતી, પૂછનાર ચૂપ થઈ જાય। અમારી પહેલી નિશાળ ત્યાં ગોદરું। નિશાળમાં તો 11 વાગે જવાનું હોય। ગામડાના લોકો તો સવારે ઘરનું વાસિંદું પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય। અમે ભણેશ્રીઓ નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ નોટોના પાના આગા પાછા કરી તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખી ન લખી અને ગોંદરે જવા નીકળી પડીએ। સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય। એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ। વિદ્યાર્થી મિત્રો, પહેલાંના જે જમાનો હતો, જે બાળપણ હતું લેખકનું, એ સમયે શિક્ષકની એક ધાક હતી કે શિક્ષક જો રસ્તામાં ભૂલી ચૂકે મળી જાય તો વિદ્યાર્થી સંતાઈ જાય, સાહેબ જો જોઈ જાય તો આવી જ બને।
અમને એ વખતે સાહેબની ધાક જબરી હતી. ધાક એટલે કે ડર, બીક. આ ગોદરું તો ગામનું નાક કહેવાય. નાક એટલે કે ઇજ્જત. ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એના ગોદરા પરથી જ પરખાઈ જાય. ગોદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલાં જોવા મળે. સારા માઠા પ્રસંગે ગોદરે આખું ગામ ભેગું થાય. સારા માઠા પ્રસંગે એટલે કે માઠું એટલે કે ખરાબ અને સારું એટલે કે શુભ. કૂવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણિયારીઓ ઊભી ઊભી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. ગામનો મેળો પણ ગોદરે જ ભરાય. બહાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય તો વાયા ગોદરેથી. ગોદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી જ જઈ ન શકે. ગોદરેજ મણદાના પગના અંગૂઠાને આગ મુકાય પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે કે ભોજકોનું કેન્દ્ર ગણાય. અને ઉત્તર ગુજરાત આસો સુદ 5મી રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. શ્રી ગણેશ એટલે કે શરૂઆત કરાય. તાતા થૈયા થૈયા તાક થઈ. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ન શકાય એવો વણ લખ્યો કાયદો. એટલે કે ભવાઈ એ ગોંદરે જ ભજવી શકાય, એના સિવાય બીજે ક્યાંય ભજવી ન શકાય એવો વણ લેખો એટલે કે લખ્યા વગરનો કાયદો, નિયમ. ગોંદરે આવેલી પીપરના થડ પાસે પડદા બંધાય. નરગા વાંગે ભૂંગોળો ફૂંકાય અને શરૂ થાય. શું થાય? તાતા થૈયા તાક થઈ. અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા, ચડ્ડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથી. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય એટલે કે મજા પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામોના લોકો પણ ભવાઈ જોવા ઉમટે. શિયાળામાં હુતુતુતુ કે આટાપાટા રમીને કડકડતી ઠંડી ઉડાડી. હુતુતુતુ એટલે કે કબડ્ડી. આમળી પીપળી રમીએ, વડની વડવાઈઓના હિંચકા બનાવીએ. પડીએ આખડીએ ઊભા થઈએ, લંગડાઈએ લડાઈએ, એકબીજાના કપડાં ફાડીએ. માથામાં રેત ભરીએ, રોતા રોતા ગાળાગાળી કરીએ, સામસામા પથરા મારીએ, લોહી લુહાણ થઈએ. તોય થોડી વાર પછી બધું જ ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ. બે ઘડીના ઝઘડા ફરી એના એ નફરિયાદ કે ફાંદો. જીવો મારે ભાઈ મસ્તીમાં આનંદમાં. મજા તો ઉનાળામાં શાળાનો સમય સવારનો હોય. 11 વાગ્યા 9 વાગ્યા અને ઘર ભેગા થઈ જઈએ. ખાઈ પીને શું કરીએ? બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે બળબળતા બપોરમાં ગોંદરાની ગરમ લાઈ રીતમાં અડવાણા પગે દાસ્તા જવાનું. અડવાણા પગે ત્યારે તો ચંપલ બૂટ કે સેન્ડલ સપનામાં પણ જોયા નહોતા. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય. ગરમા ગરમ વાયરા વાતા હોય, લૂ ફૂંકાતી હોય તોય અમે છાયડામાં ગોદરે રમતા હોઈએ. કોઈ બપોર કે તડકો ન જોવે. રમવું રમવું ને રમવું એ જ અમારો મુદ્રાલેખ. સાચા અર્થમાં ગોદરું તો ગરમ જરતી બપોરનું જ. આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોદરે આવી ગયા હોય. કેટલાક તો સામસામે શિંગડા ભરાવીને બાખડતા હોય. બાખડતા એટલે કે ઝઘડતા હોય. ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાળને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ. ભેંસની સવારી કરવી એ પણ એક લહાવો છે એટલે કે એક આનંદ છે. ભેંસની સવારી કરવી એ પણ એક લહાવો છે. લહાવો એટલે કે આનંદ. જો કોઈ ભેંસ અળવિતરી હોય તો જમ દઈને ઊભી થઈ મારવા દોડે. કોઈ શિંગડા હલાવે, કોઈ પૂંછડું વીંજે, પણ અમે તો વગડાના વનેર જેવા.
બપોરે તો ગોંદરે અમે જ ગોવાળિયા ગોકુળ ગામના આખું ગોદરું માથે કરીને ફરીએ પરસેવાથી નાહીએ. ઉનાળાની અજવાળી રાત હોય અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ. રાતે ખાધું ન ખાધું અમે અને ગોદરે પહોંચી જઈએ. ગોદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય. થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ, ભલે પાછળ અમારા નામની બૂમા બૂમ થતી હોય. મોડી રાતે રેત ઠરે અમે રેતમાં આળુટીએ, અમને રેત વાલી લાગે. મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય. કોઈકને કોઈક હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે. મારવું અને માર ખાવો એ અમારો તો કુદરતી ક્રમ. ક્યારેક તો ઠંડી રેતીમાં ગસગસાટ ઊંઘી ગયા હોઈએ તો અમારું આવી જ બને. ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે. પહેરણ કાઢી હાથ પહોળા કરી ગોદરાને માપતા આરામથી પડ્યા રહીએ. પાનખરમાં તો ખરેલા પાંદડાથી આખું ગોદરું ભરાઈ જાય, એના ઉપર ચાલવાની પણ એક મજા છે. ક્યારેક કોઈના ઘરમાંથી સળગતો દેવતા લઈ આવીએ અને આખું ગોંદરું સળગાવીએ. કોઈ વૃદ્ધ જોઈ જાય તો ઠપકો આપે, અલ્યા ચમ હળગાયું, એમાં તો કીડી મકોડાને જીવતા હોય, તે બળી જાય તમને પાપ લાગશે. અમુને પાપ ના લાગે એ માટે ફટોફટ આગ ઉલવી નાખતા. જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય, એવા તો અમે જીવદયાવાળા. વર્ષા રાણી તો ગામડાનો પ્રાણ છે, ગામડાનો આધાર ચોમાસું જ છે. વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોદરા ભેગા થઈ જાય. પાણી ત્યાંથી સીધા જ તળાવમાં જાય. ખળખળ જતા પાણીમાં અમે આખા ગોંદરે વેરાઈ જઈએ. વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે. ગોંદરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું આજુબાજુની વાડ સાથે અથડાતું, ગામના કચરાને ડસડી જતું કે વડવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનો આનંદ આવતો. આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોદરું સંકળાયેલું છે, એનો સંબંધ જીવંત છે. કોઈ વટે માર્ગો કે કોઈ પણ અતિથિ ગોંદરે પોરો ખાઈને જ આગળ જાય. પોરો એટલે કે રોટલો. કેટલીક જ્ઞાતિઓની પંચાયત અહીં ભરાય. અહીં જ વિહરતી વિચરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે, પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે, પછી ઉચાળા ઉપાડીને બીજે જાય. ગામ કૂવો અને મંદિર પણ ગોદરે જ હોય. આ ગોદરે ધીંગાણા મંડાણા છે. ધીંગાણા એટલે કે લડાઈઓ, ઝઘડાઓ, સામસામે મારામારી. લાકડીઓ, ધારિયા અને તરવારો ઉછળ્યા છે. ઢોલ ડબુક્યા છે, સરકારી લફરા પણ થયા છે. પેઢીઓની પેઢીઓ ગોદરેથી પસાર થઈ ગઈ છે. ગોદરે ઘણી તડકી છાંડી જોઈ છે. તડકી છાંડી એટલે કે સુખ અને દુઃખ. ગોદરું ગામની જાહોજલાલી અને એની ચડતી પડતીનું સાક્ષી છે. એટલે કે આ ગોદરામાં ઘણી બધી એવી ઘટના બની છે. જાહોજલાલી એટલે કે મોજ શોખ, ડાયરાઓ, મોજ મસ્તી, આનંદ બધું જ થયું છે. અને આ બધાનું આ સાક્ષી કે સુખ અને દુઃખ બધાનું આ સાક્ષી આ ગોદરું રહેલું છે. એની રેતીના કણકણમાં ઇતિહાસનું એક એક પાનું લપાયું છે. મારા કોમળ કોમળ પગલાંને સાચવતું આ ગોદરું આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે અને હું રોમાંચિત બની જાઉં છું. પૂંઠ વાળીને પાછળ કે પૂંઠ વાળીને પાછળ કે પૂંઠ વાળીને પાછળ જોઉં છું તો મારા ગોદરાને કાળોતરો ડંખી ગયેલો છે. એના માથે કાળા કાળા શિંગડા ઉગી ગયા છે. ક્યાં છે મારું ગઈકાલનું આ ગોદરું પાદર? વડની વડવાઈઓમાં રાતનો પોરો ખાવા એટલે કે આરામ કરવા, પવન ખાવા,
पाछा फरता पंखीओनी पांख लईने उड़ू छू मारा गामना पादर तरफ। तो विद्यार्थी मित्रों अहीं आ आपणो जे पाठ छे पादर अहीं पूरो थाय छे। आ पाठनी अंदर विद्यार्थी मित्रों गामडाना जीवननी वात करवामां आवी छे के इतिहासनी वात करवामां आवी छे के एक समय हतो गामडानो के समयमां ज्यारे नाना हता त्यारे खूब ज मस्ती करता। ए जीवन केवुं हतुं के शियाळानी कड़कड़ती ठंडीनी मजा लेता, उनाळानी गरमीनी मजा लेता अने ચોમાસામાં વરસાદના પાણીમાં છબછબિયા કરતા। એ જીવન કે ગામડાનું જીવન હવે આધુનિક જીવનમાં ફેરવાઈ ગયું છે। હવે બધી ઔદ્યોગિક સંસ્થાઓ આવી ગઈ છે, મોટી મોટી કે ઝાડ પાન આ બધુંની જગ્યાએ આધુનિકરણનું થઈ ગયું છે, મોટી મોટી મિલો આવી ગઈ છે। તો પહેલાં જેવી મજા હવે રહી નથી। ગોદરું એ શહેરમાં હવે ફેરવાઈ ગયું છે। તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને આજુબાજુ ધુમાડા જોવા મળે, એટલે કે ચોખ્ખી હવા પણ તમને મળે નહીં। તો લેખક એમના બાળપણની અહીં વાત કરી છે કે પાદર એટલે કે ગોદરું કે ત્યાં ખરેખર બહુ મજા આવતી। અમારું તો બધું બાળપણ એ ગોદરામાં જ વ્યતીત થઈ ગયું છે અને જ્યારે પણ હવે હું પાછળ ફરીને જોઉં છું ને તો મને એવું લાગે છે કે મારા ગોદરાની નજર લાગી ગઈ છે। આ બધા વાહનોના ધુમાડા, આ બધું ઔદ્યોગિકરણ કે મારા જે પાદર હતું કે હવે પાદર એવું રહ્યું નથી। તો વિદ્યાર્થી મિત્રો અહીં લેખકે સરસ મજાની વાત કરી છે અને બાળપણમાં આ જીવન આપણે પોતે પણ આ જીવન જીવી ગયા છીએ કે એક નાની નાની વાતમાં આપણે આનંદ કરતા કે અને અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આપણું જીવન મોબાઈલમાં જ વ્યતીત થાય છે। બસ મોબાઈલ હાથમાં હોય એટલે આપણને બધું મળી ગયું। જે બાળપણમાં જે આપણી રમતો રમતા હતા કે એકબીજાના ઘરે જતા, સંતા કુકડી, લંગડી, આટોપાટો, માલદડી કે આપણે બધા બસ હવે ચાર દિવાલોની અંદર બેસી રહીએ છીએ અને એક મોબાઈલ લઈને કોઈ આપણા હાથમાં મોબાઈલ પકડાવી જાય તો આપણને આખો દિવસ એની સાથે પૂરો થઈ જાય। તો વિદ્યાર્થી મિત્રો જે જીવન ખરેખર જીવવાનું છે એ બધાની સાથે વ્યતીત કરવાનું છે અને એના કારણે કે પહેલાંના જમાનામાં વિદ્યાર્થી મિત્રો જીમ પણ નહોતી। જો હું તમને વાત કરું પહેલાંના જમાનાની તો પહેલાંના જમાનામાં કોઈને જીમ કરવાની જરૂર જ પડતી નહોતી, કારણ કે પહેલાંના જમાનામાં લોકો ક્રિકેટ, વોલીબોલ અને ખેતરોમાં એટલું બધું કામ કરતા કે એમનું શરીર કસાઈ જતું અને આજનો જમાનો તમે જોઈ લો તો બેઠાડું જીવન થઈ ગયું છે અને આના કારણે બીમારીઓ પણ વધી રહી છે। તો આપણે શા માટે આપણે આવું બેઠાડું જીવન જીવીએ? ફરીથી પાછું આપણે આપણું જે ગામડાનું જે અસલી જીવન છે, જે મસ્તી છે, જે આનંદ છે એ ફરીથી શરૂ કરીએ। આ પાઠ દ્વારા આપણને એવું જ કહેવામાં આવ્યું છે કે ગામડું એ તો ગામડું છે અને જે ગામડાની જે મજા છે, જે આનંદ છે એ શહેરમાં ક્યાંથી હોય? શહેરમાં તો ચાર દિવાલોમાં રહેવાનું હોય, જ્યારે ગામડામાં તમને ચોખ્ખી હવા મળે। તમે કોઈના ઘરે જાઓ, બેસો, વાતો કરો અને ખેતરોમાં જાઓ તો પણ તમારો આખો દિવસ સારી રીતે જતો રહે। કોઈ વૃદ્ધ પાસે બેસો તો એમના પાસે તમને અનુભવ તમને જાણવા મળે અને એના દ્વારા પણ તમે ઘણું બધું શીખી શકો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ એકમ પૂરો થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાષા સજ્જતા જોઈએ। નીચેની સંજ્ઞાઓ વાંચો। સંજ્ઞાઓ એટલે કે નામ, તો ડાપણ, ખટાશ, ઊંઘ, પ્રેમ, સુખ, દુઃખ અને આનંદ। ઉપરની સંજ્ઞાઓ વિવિધ ભાવ બતાવે છે, તેથી આવી સંજ્ઞાઓ ભાવવાચક સંજ્ઞાઓ છે। ભાવવાચક, ભાવ કે ડાપણ એ પણ શું છે? એક જાતનો ભાવ છે। ખટાશ તો એ પણ શું છે? ભાવ છે કે કોઈ આપણે કોઈ ખાટી વસ્તુ ખાધી હોય, જેમ કે તમે આંબલી ખાધી હોય તો તમારો આમ ચહેરા પરનો ભાવ કેવો બદલાઈ જાય, એકદમ આમ અલગ જ ભાવ થઈ જાય, તો એ શું છે? ભાવવાચક સંજ્ઞા। ઊંઘ
कि માણસને ઊંઘ આવતી હોય, તમને ઊંઘ આવતી હોય, મને ઊંઘ આવતી હોય, તો આપણે જ્યારે ઊંઘ આવે ને ત્યારે આપણા જે શરીરની જે રચના છે ને એ બધી બદલાઈ જાય, કે આપણે આંખો આમ ધીમે ધીમે બંધ થવા લાગે, આળસ આવી જાય. તો આ બધું ભાવ છે. પ્રેમ, સુખ, દુઃખ, આનંદ આ બધું જ ભાવમાં આવે છે. કે આને આપણે જોઈ નથી શકતા, આને આપણે સ્પર્શી નથી શકતા, પરંતુ આપણે એને અનુભવી શકીએ છીએ. ઊંઘ આવે છે, ઊંઘ શું છે? કોઈ ઊંઘને પકડી શકે કે ઊંઘને સ્પર્શ કરી શકે? તો નહીં થાય. પ્રેમને કોઈ સ્પર્શ કરી શકશે? નહીં કરી શકાય. પરંતુ એને આપણે મહેસૂસ કરી શકીએ છીએ. જેમ કે કોઈ આપણી માનો પ્રેમ હોય, પપ્પાનો પ્રેમ હોય, બહેનનો પ્રેમ હોય, તો એ આપણે મહેસૂસ કરી શકીએ છીએ. પ્રેમ કંઈ વસ્તુ નથી કે જેને અડકી શકાય. સુખ એ પણ માણવાનું હોય છે. કંઈ સુખ કંઈ વસ્તુ છે કે એને સ્પર્શી શકીએ? તો જેને આપણે જોઈ નથી શકતા પરંતુ મહેસૂસ કરી શકીએ છીએ, ફીલ કરી શકીએ છીએ, તો એ છે ભાવવાચક સંજ્ઞાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ એકમ પૂરો થાય છે અને આવતા પાઠની અંદર, બીજા પાઠની અંદર આપણે એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. થેન્ક યુ.